फ्रेंड्स, चलो आज आपने नव चैप्टर सीखवाना छे लेसन बराबर कयो लेसन चलो लेसन नंबर 4 यंग वंस कयो छे यंग वंस मतलब प्राणियों ना बच्चा है ने तो आज नो आपो लेसन छे 4 नंबर प्राइमर बुक बराबर छे તમને બતાવી દઉં છું કે આપણને પ્રાણીઓના નામ તો ખબર હોય કેટ ડોગ લાયન ટાઈગર ડક હેન કોક હે ને બર્ડ્સ ક્રો બધું બોલીએ છીએ ને બધા બર્ડ્સમાં બોલીએ ક્રો ને સ્પેરો ને બધા બોલીએ છીએ આપણે પીકોક ને બધા બરાબર તો બધા પક્ષીઓ છે પ્રાણીઓ છે તેમના બધાના બચ્ચાને બી આપણે કંઈક શું કહીએ છીએ એ બી આપણને ખબર હોવી જોઈએ કેટ હોય તો શું કહીએ લાયન હોય તો શું કહીએ હે ને તો દરેક જે પ્રાણીઓ છે આપણે બોલીએ છીએ લાયન ટાઈગર બિયર ફિર હા કાઉ વો શીપ તો એ બધાના બચ્ચાને શું કહેવાય ખ્યાલ છે હે ને તો આજે આપણે યંગ વન શીખવાના છીએ યંગ વન્સ મતલબ પ્રાણીઓના બચ્ચા વિશે શીખવાનું છે બરાબર અહીંયા જુઓ મેં ત્રણ લાઈન પહેલો હોય સ્પેલિંગ છે પછી વચ્ચે આવે ઉચ્ચારણ ત્રીજો આવે ને ઓર એ તો તમને ખ્યાલ જ છે કારણ કે આગળ તમે બધું ભણી ગયા છો બરાબર તો આપણે આજે હું તમને લખાવું છું એમ તમારે પણ લખવાના છે તો પ્રાણી અને બચ્ચા વિશે આજે બધું આપણે કયા બચ્ચાને ડોગના બચ્ચાને શું કહેવાય બધું કે ભાઈ કેટના બચ્ચાને તો આજે બધું લખવાનું છે બરાબર ચલો માહિતી મેળવીએ ને શીખવાનું જે બધા હે ને તો ચલો મારી સાથે અહીંયા ફટાફટ ચલો સૌથી પહેલું તો બધાને ગમે નાનું નાનું કેટનું બચ્ચું હોય બિલાડીનું બચ્ચું તો બધાને કેવું ગમે હે ને તો કેટ તો કેટના બચ્ચાને શું કહેવાય કિટન હે ને ચલો મારી સાથે બીજી વસ્તુ કે ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ જ લખજો બરાબર કયું કયો અલ્ફાબેટ કઈ લાઈનમાં આવે છે એ બી મેં તમને આગળ ધ્યાન દોરેલું છે બરાબર છતાં પણ જો મેં તમારી જેમ 4 લાઈનમાં જ લખું છું હા કદાચ કોઈ ઘરમાંથી કોણ લિંક બનાવ્યો તો કંઈ વાંધો નહીં પણ એમાં પણ તમે લખી શકો છો ચલો ભાઈ કે કેપિટલ તો કે મોટો કરો આઈ ડબલ ઇન્ડિયન કિચન પકડી તમે ના કાઈ તમારી પાસે 4 લાઈન ના આપે હોય તો પણ તમે લખી શકો છો બરાબર વાઈ ગુણના કરવાનો મોટો કરી દેવાનો બરાબર અને જો 4 લાઈન ની નોટ હોય તો પછી કોઈ પ્રોબ્લેમ નથી બરાબર ચલો મારી સાથે તો કે આર આઈ વોઝ એ ડબલ ટી ચોક દેખાની બરાબર પપી કોને કહીશું કૂતરાના બચ્ચાને જે ડોગી હોય એના નાના નાના પપ્પી
પપ્પી હોય હે ને કિટ એની ચારમાં તો પપ્પી હોય છે ને તો ડોગ એન્ડ પપ્પી પપ્પી ચલો ફરે ઘરૂડી બરાબર ને ઘરૂડી પણ કહીએ છીએ ને કુરકુરીઓ પણ ઘણા કહેતા હોય છે હે ને તો ડોગના બચ્ચાને શું કહેવાય પપ્પી યુ ડબલ પી વાય પપ્પી મતલબ ગલુડી એટલે ડોગ નું બચ્ચું છે ડકલિંગ બતક થાય શું થાય ભાઈ ડક એટલે બતક થાય તો એના બચ્ચાને ડકલિંગ કહેવાય શું કહેવાય ડકલિંગ નામ તમે જોવા જાવ ને તો પછી બચ્ચું અને બતકનું બચ્ચું બને બહુ થોડા જ સરખા જેવા હોય થોડું મોટું થાય ત્યારે જ ખબર પડે ડકલિંગ એટલે બતકનું બચ્ચું બરાબર
જેના આપણને કાન નથી, ગાય પક્ષીઓ જેમ કે છે. હા, પક્ષીઓમાં એક પક્ષી એવું છે કે જે ઊંચામાં જેવું એ બચ્ચાને જન્મ આપે છે, પક્ષી છે છતાં પણ. નંબર બે, બીજા બધા પક્ષીઓ ઈંડા જ આપે, કારણ કે એમના પીછા હોય ને કાન, આપણને પોપટ હોય એના પાટા કાન દેખાય તમને ના, એટલું દિમાગમાં રાખવાનું કે જેના આપણને કાન ના દેખાય એ ઈંડા આપે, જેના કાન દેખાય એ બચ્ચાને જન્મ આપે. બરાબર, એ પર્યાવરણમાં પણ તમારે આવે છે. તો મેં તમને એટલા માટે કહ્યું કારણ કે અહીંયા બચ્ચાની વાત છે એટલે કહું છું. બરાબર, હવે ખ્યાલ આવશે ને કે કયા કયા પ્રાણીની ઈંડા બચ્ચાને જન્મ આપે છે, તમે લખી શકો. ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, જેના કામ દેખાય એ બધા બચ્ચાને જન્મ આપે. ચલો, હવે કાફ. ગાયને શું કહીએ છીએ? ગાયને કાવ, કાવ બ્રાન્ડ કાફ. તો સી એ એલ એફ, કાફ. તો પાછળ હે ને. ચલો, ગોટ એન્ડ કિડ. ગોટ એટલે બકરી, કે આઈ ડી. કિડ, કિડ એટલે શું કહેવાય? બકરી બચ્ચું એ નવાનું પણ કહેવાય છે. બકરીનું બચ્ચું એની લવાનું પણ કહેવાય છે. હા, શું એને આપણે લવાનું પણ કહીએ છીએ. તો એને શું કહેવાય? ગોટ એન્ડ કીડ, બકરી અને શું કહીએ છીએ? કીડ એટલે એનું લવાનું અથવા એનું બચ્ચું. બરાબર, તો આ બધા થયા એનિમલના જે બચ્ચા છે, એનિમલ્સ અને એના શું છે? યંગ વન. તો તમને ખ્યાલ આવી ગયો? ચલો, તમે લખી લો તો એક વાર તમને રેડી કરાવી દઉં. ચલો, મારી સાથે પહેલા કે આર ડબલ ટી એન, કે આર ડબલ ટી એન, કીટર મતલબ બિલાડીનું બચ્ચું, અને એને આપણે શું કહીએ છીએ? મીંડું પણ કહેવાય છે ગુજરાતીમાં. આવે બરાબર, બિલાડીના બચ્ચાને શું કહેવાય? તો મીંડું હે ને. મીંડું પણ કહીએ છીએ, પણ આપણે અહીંયા મીંડું શબ્દ નથી વાપરવાનો, આ તો તમને ખાલી સમજવા માટે કહું છું. પણ અહીંયા શું લખવાનું છે? બિલાડીનું બચ્ચું લખવાનું છે. તમારે કદાચ પક્ષીમાં તમારે આવે તો તમારે એની બિલાડીનું બચ્ચું. બરાબર, અને આ મીંડું શબ્દ મેં એટલા માટે લખ્યો છે કે એને ગુજરાતીમાં તમારે આવે છે. બરાબર, એટલે હું આપણે મીંડું પણ ઘણા કરતા જ હોય, જેને મીંડું પણ થાય હજી ખોટું નથી, પણ સ્પેલિંગ લખવાના આવે ત્યારે આપણે લખવાનું થાય બિલાડીનું બચ્ચું. બિલાડ ચલાવે. પપી, પી યુ ડબલ પી વાય, પપી. પપી એટલે ગલુડિયું, નાના કુરકુરિયા હે ને. ચલો, ડક. ડી યુ સી કે એલ આર એન જી, ડક. જો આ ડકની સ્પેલિંગ છે ડી યુ સી કે, ડક. ડક એટલે બતક, એલ આર એન જી ડકલી, ડકલી એટલે બતકનું બચ્ચું. બરાબર, હવે ચિકન, ચિકન એટલે મરઘીનું બચ્ચું અથવા પીલું. બરાબર, તો મરઘીનું બચ્ચું તો એને શું કહેવાય? હેન, હેન એન્ડ ચિકન. ચિકન, જો સી એચ આર સી કે ઈ એન, ચિકન એટલે મરઘીનું બચ્ચું. અને આ પીલું પણ મેં તમારે અહીંયા મીંડાની જેમ જ લખ્યું, પણ તમારે અંગ્રેજીમાં જો ઉચ્ચારને અર્થ કેવું લખવાનું આવ્યો અર્થ, તો તમે શું લખશો? મરઘીનું બચ્ચું. બરાબર, ચલો સી એ એલ એફ, સી એ એલ એફ, કાફ. કાફ તો વાછરડું, તો ગાયના બચ્ચાને વાછરડું કહેવાય. તો કાઉ એન્ડ કાફ. કે આઈ ડી, કિડ. તો કિડ જેને શું કહીશું? બકરીનું બચ્ચું. તો ગોટ એન્ડ કી, તો બકરી અને લવારું અથવા એનું બકરીનું બચ્ચું. બરાબર, અહીંયા જો લવારું લખ્યું છે કે તમને ખાલી સમજણ માટે કહ્યું છે. બરાબર, કે ભાઈ આ બીજો અર્થ પણ એનો થાય છે. ઓકે, ચલો તમે જોઈ લો ફટાફટ, જે આગળ બી આપણે બધા લખવાના બાકી છે. ચલો આગળ. એમડી લેમ, લેમ.
like to drive a horse to fall. Capital of the verb ध्यान आप जो F O A L fall. F O A L fall. Fall in place. ઘોડા તો જોઈ ને હોર્સ એટલે કહેવાય પછી રૂ હોર્સ એન્ડ ફોલ બરાબર હોર્સ એન્ડ ફોલ હોર્સ એટલે ઘોડો અને એના બચ્ચાને કહેવાય એફ ઓ એફ ઓ એ એલ ફોલ એટલે બચેરું બરાબર ચલો ક સી યુ બી कब तो लायन एंड कब सीना बच्चा ने कब के बाद बराबर तो सीनू बच्चू उधर से सीनू बच्चू पिग तो पिगलेट पी आर जी एल ई टी एल ई आर जी एल ई टी पिगलेट जैसे पिगलेट इसे बच्चू बराबर सुदसे मोडनो बच्चू पी गेटे बोन बराबर पी गेटे बोन पी पिगलेट बराबर બે હોય છે એક સુવર હોય અને એક ભૂંડ શું ભૂંડ હોય એનું મોં ગોળ હોય આગળ પણ સુવર એનું ગોળ હોય પણ એ લાંબા લાંબા દાંત હોય એને સુવર કહેવાય શું કહેવાય સુવર બે જાત હોય એમાં શું પીગળ અને ચલો તો પીગળ એટલે ભૂંડનું બચ્ચું હવે અહીંયા સામે જુઓ અહીંયા મેં બધા પ્રાણીઓના નામ લખ્યા છે અને અહીંયા આપણે એના બચ્ચાના નામ લખવાના છે બરાબર તમારે મારે સાથે લખવું પડે ને ભાઈ ડગ તો ડકલિંગ પછી ડોગ તો પીયુ ડબલ પી વાય પપી હે ને તમારે પણ આ લખવાનું છે બરાબર ભાઈ કાઉ છે તો કાઉ શું થશે સી એ એલ એફ કાફ હે ને તો સી એ એલ એફ કાફ હાન હાનનું આપણે શું લખ્યું હતું હમણાં તમને યાદ છે ચિકન શું લખ્યું તું ચિકન ચલો સી એચ આઈ સી કે ઈ એન ચિકન સી એચ આઈ સી કે ઈ એન ચિકન મતલબ મરઘીનું બચ્ચું પી તો પી તો આપણે લખ્યું છે અહીંયા પી આર જી એલ ઈ ટી પિગલેટ બરાબર અહીંયા પણ છે બરાબર કેટ
बराबर KI डबल DEN किटन किटन એટલે બિલાડીનું બચ્ચું ચલો લાયન તો લાયન શું થશે CUBY ક સુધાર CUBY ક એટલે સી નું બચ્ચું શું થશે ક એટલે સી નું બચ્ચું CUBY બરાબર મૈયા આપ જો અહીંયા જોવા જઈએ તો આપણો કોડ સાથે જોવો CUBY કબ બરાબર હું એકવાર લઈશ તમને આ વર્ડ બધા ઓકે અમે અહીંયા કબ લખ્યું છે લખ્યું છે કબ CUBY કબ થાય કબ એટલે સી નું બચ્ચું આ બી એક સેમ જ છે બરાબર અને છેલ્લે જે હોર્સ તો H O R S E હોર્સ હોર્સ શું થશે F O A R ફોર બરાબર તો હોર્સ શું થશે બરાબર F O A R ફોર H O R S E હોર્સ F O A R ફોર ફોર એટલે ઘોડાનું બચ્ચું જેને આપણે કહીએ છીએ વછેરું શું કહીએ છીએ વછેરું બરાબર તો ડી ઓ જી તો અહીંયા હું તમને વંચાવી દઉં છું એકવાર બરાબર તો એલ એ એમ ડી લેમ લેમ એટલે ઘેટાનું બચ્ચું શું થશે ઘેટાનું બચ્ચું ફોલ એફ ઓ એ એલ એફ ઓ એ એલ ફોલ એટલે વછેરું જેને આપણે હોર્સ એન્ડ ફોલ આગળ સી યુ બી કબ એટલે સિંહનું બચ્ચું બરાબર અને પી આઈ જી એલ એટલે ભૂંડનું બચ્ચું બરાબર તો આપણે બધા શું લખ્યું આજે યંગ વાન્સ હે ને અહીંયા બધા લખ્યા પ્રાણીઓના નામ લખ્યા છે બી યુ સી કે ડક આ શું છે કે છે કે ફોર કાઈટ તો ડી યુ સી કે ડક તો એનું થશે ડી યુ સી કે એલ આઈ એન જી ડકલિંગ બરાબર યુ છે ડી ઓ જી ડોગ ડોગ નું શું થશે પી યુ ડબલ પી વાય પપી સીઓ ડબલ્યુ કાઉ કાઉ નું શું થાય કાફ હેમ એચ ઈ એન હેમ એટલે મરી તો સી એચ આઈ સી કે એમ ચિકન પી આઈ જી પિગ તો પિગ નું પિગલેટ સી એ જી કેટ તો કેટ નું થશે કે આર ડબલ ટી ઈ એન કિટાન એલ આઈ ઓ એન લાયન નું શું થશે સી યુ બી કબ લાઈન સુધે આ સી છે સી યુ બી કબ એટલે સિંહનું બચ્ચું મેં બાજુમાં પણ બીજી વાર લખી દીધું છે બરાબર એચ ઓ આર એસ ઈ હોર્સ હોર્સ એન્ડ ફોર તો દેખો એફ ઓ એ એલ ફોર એટલે વછેરું અહીંયા પણ છે એફ ઓ એ એલ એલ્ફો લાઈન બરાબર તો અને આ બુકમાં પણ છે બધા પ્રાણીઓ અને તેના બચ્ચા બરાબર હવે આ તો મેં તમને બતાવી દીધું તમને ખ્યાલ આવી ગયો મેં આ તો ખાલી તમને ખ્યાલ આવે કે ભાઈ કયા પ્રાણીના બચ્ચાને શું કહેવાય અહીંયા એટલા એના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ છે પણ અહીંયા મેં તમને પ્રાણીઓ અને એના બચ્ચા વિશે સામે લખીને આપ્યું છે બીજું કે બીજા ઘણા બધા પ્રાણીઓ છે પણ નેક્સ્ટ ટાઈમ બીજા વિડીયોમાં આપણે એની માહિતી મેળવશું ઓકે ચલો પહેલાં તમે આખું લખી નાખો પછી હું આપણે બીજું લખવાનું છે આગળ ખ્યાલ આવી ગયો તમને બરાબર ને તો હવે આપણે આગળ પણ બીજી વસ્તુ કે તમે મને મેં અહીંયા એક ફરી પાંચ વાર એક વાર લખ્યું છે પણ તમારે તમારી નોટમાં એક સ્પેલિંગ પાંચ વાર કેટલી વાર એક સ્પેલિંગ પાંચ વાર ધારો કે એલ એ એમ બી લેમ એટલે ભેરાંગો છે એલ એ એમ બી લેમ એટલે ભેરાંગો છે એટલા પાંચ પાંચ વાર બોલીને લખવાના છે બરાબર એકવાર લખી મૂકી દેવાના નથી એ જેટલા સ્પેલિંગો બધા મેં તમને લખાવ્યા છે એ બધા જ તમારે એક સ્પેલિંગ પાછા બરાબર આ તમે એકવાર લખશો તો ચાલશે પણ આ જે છે એ બધા તમારે એક સ્પેલિંગ પાંચ વાર લખવાના રહેશે બરાબર ચલો હવે આગળ
ચલો હવે તમારી લખાઈ ગયા છે ને વાક્યોને ભૂલો ચલો સ્પેલિંગો લખાઈ ગયા બરાબર હવે આપણે જે પ્રાણીઓ છે અને તેના જે બચ્ચા છે એના વાક્યો બનાવીશું સેના વડે એન્ડ બરાબર ગોટ એન્ડ કીટ કાઉ એન્ડ કાફ અને એના વાક્યો બનાવવાના છે શું બનાવવાનું છે વાક્યો પહેલા એના એનિમલ્સ અને એની સાથેનું બચ્ચાનું નામ આવે બરાબર ચલો હું સાથે બનાવવા માંગુ છું A dog and a puppy. A dog and a puppy. બરાબર કોની સામે એ લાગે કોની સામે એમ આવે કયા જો dog વાક્યો છે એટલે હું તમને ધ્યાન દોરી દઉં છું બરાબર કે જ્યાં કોઈ બી સ્પેલિંગ હોય એમાં એના સિવાય જો કોઈ બીજા હોય લીટર આપણે ફર્સ્ટ લીટર એમાં આગળ એ આવે બરાબર તો વાક્યો છે એન્ડ વાળા એટલે હું તમને બતાવી દઉં છું કે ભાઈ ડોગ ઓડી ઓજી બરાબર ચલો આગળ નેક્સ્ટ તો કૂતરો અને ગલુડિયું બરાબર શું થાય કૂતરો અને ગલુડિયું બરાબર અ કાઉ એન્ડ અ ડક
or duck. And a D-U-C-K and I and G. Ducking. Okay, Dad? તો આપણે બરાબર આ વાક્યો લખ્યા એન્ડવાળા વાક્ય છે બરાબર. તો કોઈ બી બે શબ્દની વચ્ચે એન્ડ એટલે અને, સુધાર એન્ડ એટલે અને, જે આપણે અને શબ્દ લખીએ છીએ તો એન્ડને કહેવાય અને. આનો ઉપયોગ બે શબ્દને જોડવા માટે, તો ગાય અને વાછરડું, તો ગાયને વાછરને જોવા માટે અને શબ્દ બે વચ્ચે હે ને. ચલો કે સરસ, હવે તમને ખ્યાલ આવી ગયો છે. અ ડોગ એન્ડ અ પપી, અ કાઉ એન્ડ અ કાફ, સી એ આર, અ પી એન્ડ અ પિગલેટ, અ હેર એન્ડ અ ચિકન, અ ડક એન્ડ અ ડકલિંગ, બરાબર. પછી બીજા વાક્યો છે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું બરાબર. ચલો ઓકે, લખી દેજો બધા. હરિ ઓમ, બાય બાય.